આપણે પાઠની શરૂઆતમાં આપણે મુદ્દા લખ્યા હતા કે પાઠમાં આટલા મુદ્દા આપણે ભણવા પરિમિત ક્ષેત્ર પર ભણ્યા હવે અધૂરા આકાર પૂરા કરવા તો કે કેવી રીતના તો કે તમને ક્ષેત્રફળ આપી દીધું જો અહીંયા ઉદાહરણ 5 ચોરસ સેન્ટીમીટર 6 ચોરસ સેન્ટીમીટર તો ક્ષેત્રફળ આપી દીધું આલેખપત્ર આપ્યો એમાં અમુક આકૃતિ તમને પૂરી કરીને આપી દીધી બાકીનું કે હવે તમે આકૃતિ પૂરી કરો પણ એનું માપ છે એ આજ રહેવું જોઈએ તો આપણે હવે ઈ શીખવાનું છે કેવી રીતના આપણે જો ઉદાહરણ નંબર 1 માં શું છે 5 ચોરસ સેન્ટીમીટર છે એને આકૃતિ કેટલી આપી તો કે આટલી આપી દીધી આ કેટલું માપ થયું અડધું અડધું એટલે કેટલું થયું આખું થઈ ગયું હવે આપણે ઘટે કેટલા 4 કેવી રીતના તમે જો કે આ એક ખાનું લઉં તો કેટલું થયું એક આવ્યું આ એક આવી ગયું હવે કેટલા વધ્યા આપણી પાસે 3 તો હવે હું આ 3 ને લઈ લઉં છું આ તમે જોજો આ 3 આ 3 અને અહીંથી એમ લઈ અને આકૃતિ આને આમ પૂરી કરવા આવી રીતના થાય થઈ ગયું તો ગણો જે ખાના કેટલા થયા અડધો અડધો એટલે 1 આ એક ખાનું એટલે 1 અને આ આકૃતિના 1 2 ને 3 એટલે કેટલા થઈ ગયા 3 3 ને 4 અડધા અડધા 1 કેટલા થઈ ગયા ટોટલ 5 ચોરસ સેન્ટીમીટર તો આપેલું માપ હતું ઈ મુજબ આપણે આકૃતિ પૂરી કરી દીધી અધૂરી હવે બીજું ઉદાહરણ લઈએ કે 6 ચોરસ સેન્ટીમીટર એમાં આવી રીતના 1 આપી દીધું ખાલી તમને 1 જ બરાબર હવે એમ કે તમે 6 કરો તો આખું ખાનું આપે તો તમારા માટે હાવ સરળ થઈ જાય કેવી રીતના તો કે 1 છે તો એવા 6 ખાના ગણી લ્યો આ 1 2 3 4 5 અને 6 તો આપણે કરી નાખો આયા જોયું હાવ સેલું જો આખા ખાના હોય તો તમારા માટે હાવ સેલું થઈ જાય ગણો જોઈ 1 2 3 4 5 ને 6 થઈ ગયા એટલે આપણે અંગ્રેજીનો એલ આકાર થયો કે નહીં 6 ખાના થઈ ગયા 1 2 3 4 5 અને 6 તો આપણે આમ લખી શકીએ 1 2 3 4 5 6 કેટલું થઈ ગયું તો કે 6 ચોરસ સેન્ટીમીટર તો આ રીતના ક્ષેત્રફળ આપેલું હોય આકાર અધૂરો હોય આલેખ પત્રમાં અને એને પૂરો કરવો હોય માંગેલ ક્ષેત્રફળ પ્રમાણે તો આપણે આને આવી રીતના કરી શકીએ શું ધ્યાન રાખવાનું કે અડધા ખાના વાળું છે અડધાથી વધારે છે અડધાથી ઓછા છે કે આખું ખાનું છે એ તમારે ધ્યાન રાખવાનું એટલે આકૃતિ તમને આવડી જાય તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણો જે મુદ્દો છે એ છે શાબ્દિક દાખલા તો કે શાબ્દિક દાખલા કેવી રીતના કરવાના ઓલા સૂત્ર યાદ છે તમને 4 ચોરસની પરિમિતિ લંબચોરસની પરિમિતિ એ જ રીતના ચોરસનું ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ તો એના આધારે હવે આપણે દાખલા કેમ કરવા શબ્દોના એ શીખીએ પહેલો દાખલો છે તમારી સ્વામય આવો દાખલો છે એટલે તમને ઈઝી પડશે કરવામાં કે એક લંબચોરસ મેદાનની લંબાઈ 20 મીટર અને પહોળાઈ 15 મીટર છે તો તેની પરિમિતિ કેટલી થાય શું પૂછ્યું તમને પરિમિતિ તો પરિમિતિ છે એના માટે તમને સૂત્ર તરત યાદ આવવું જોઈએ તો સૌથી પહેલા આપણે સૂત્ર નહીં લખવાનું આપણને જે વસ્તુ આપી હોય એ પહેલા લખવાની તો કે કેટલી આપી તો કે લંબાઈ કેટલી છે તો કે 20 મીટર અને પહોળાઈ કેટલી છે 15 મીટર બરાબર હવે સૂત્ર મૂકવાનું પરિમિતિ કીધી પણ આકાર કેવો છે તો કે લંબ ચોરસ તો શું લખાય લંબ ચોરસની પરિમિતિ બરાબર 2 ગુણાકારમાં કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ હવે અહીંયા જો મેં ટૂંકમાં લખને આ રીતના તમે લખી શકો લંબ વત્તા પ એટલે લંબ છે એ લંબાઈનો પ છે એ પહોળાઈનો હવે આ સૂત્રમાં આપણે કિંમત મૂકવાની લંબાઈ કેટલી છે તો કે 20 પહોળાઈ તો કે 15 તો પહેલા શું કરવાનું પહેલા જે કૌંસમાં હોય એને સૌથી પહેલા કરવાનું 20 વત્તા 15 કેટલા થાય તો કે 35 35 2 70 પણ શું આવ્યું 70 70 મીટર શું કામ મીટર આવ્યું કારણ કે માપ સેમ આપ્યું હતું મીટરમાં તો આ રીતના આપણે લંબચોરસની પરિમિતિ શાબ્દિક દાખલા ઉપરથી કહી બરાબર હવે આ જ દાખલો હોય અને તમને એમ કે પરિમિતિની હારે ક્ષેત્રફળ પણ ગોતું તો કેમ કરવાનું અહીંયા એમ આપ્યું હોય કે તેનું
क्षेत्रफळ शोधो। हवे आपणे क्षेत्रफळ शोधवू होय तो शुं करवानुं, हवे आपणे ई जोईए। अहींया ध्यान राखो बोर्ड उपर, આજ રીતના પહેલા લખવાનું 20 અને 15 એકારે લખી નાખ્યું છે આપણે લંબાઈને પહોળાઈ બરાબર। હવે લંબ ચોરસ નું ક્ષેત્રફળ શું સૂત્ર હતું, તો કે લંબાઈ ગુણાકારમાં પહોળાઈ, યાદ છે ને બરાબર। તો લંબાઈ કેટલી છે, તો કે 20, પહોળાઈ તો કે 15। હવે એનો ગુણાકાર કરી નાખો, 15 2 30 અને આ શૂન્ય અહીંયા મૂકી દે જમણી બાજુ, કેટલા થયા 300, એકમ શું આવશે ચોરસ મીટર, શું આવે ચોરસ મીટર, કારણ કે આપણે ક્ષેત્રફળ ગોતવાનું છે અને મીટર શું કામ આવ્યું, કાંઈ કાંઈ મીટર આપેલું છે। તો આ રીતના આપણે સહેલાઈથી પરિમિતિ અને ક્ષેત્રફળ ગોતી શકીએ જો લંબાઈ પહોળાઈ આપણને આપી દીધી હોય।